નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે આવા હું છેલ્લા ચાર વિડિયો બનાવું છું અને દરેક વિડીયોની અંદર મેં જણાવ્યું છે છતાં પણ જણાવી દઉં કે એકત્રીસ માર્ચ પહેલા જો તમે લિંક કરો છો તો હજાર રૂપિયા પેનલ્ટી છે એકત્રીસ માર્ચ પછી જો તમે લિંક કરવા જાવ છો તો દસ હજાર જેટલી પેનલ્ટી લાગુ પડશે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક ની ગંભીરતા ને ધ્યાને લઈ અને લિંક કરવું જરૂરી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કેવા પ્રકારનું પાન કાર્ડ હોય તો એને તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર પડશે નહીં એ ઓલરેડી લિંક જ હશે તો એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો ગમે તો લાઈક શેર અવશ્ય કરશો આ પહેલા પાન અને આધાર કાર્ડને લિંકને લઈને મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે આ તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એક તો આ પ્રકારે ઇન્સ્ટન્ટ પાન કાર્ડ જે લોકોએ કઢાવેલું હોય છે એને આધાર કાર્ડ સાથે જોડવાની જરૂર પડતી નથી કેમકે આવું પાન કાર્ડ છે એ આધાર બેઝડે જનરેટ થયેલું હોય છે આધાર ઓટીપીથી જનરેટ થયેલું હોય છે એટલે જ્યારે જનરેટ થાય છે ત્યારે જ તે આધાર કાર્ડ સાથે લિંક થયેલું જ આવે છે તો આવું ઇન્સ્ટન્ટ પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર પડતી નથી આ પાન કાર્ડ છે એ ઇન્કમટેક્સની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ પ્રમાણે ફક્ત બે સ્ટેપની અંદર ઇન્સ્ટન્ટ પાનકાર્ડ જનરેટ થઈ જાય છે એટલે આવા પાન કાર્ડને તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર પડશે નહીં એ ઓલરેડી લિંક જ હશે હવે બીજા જે પાન કાર્ડ છે એ એનએસડીએલની વેબસાઇટ પરથી જનરેટ થાય છે અને સાથે સાથે જે યુ ટીઆઈની વેબસાઇટ છે એના પર પણ જનરેટ થતા હોય છે હવે આ બંને જગ્યાએ આધાર બેઝડ પાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ હોય છે જ્યારે તમે પાન કાર્ડ કઢાવવા આપો છો ત્યારે એ પાન કાર્ડ કાઢનાર વ્યક્તિ તમારા આધાર કાર્ડ ઓટીપીની મદદથી જો પાન કાર્ડ જનરેટ કરે છે એનો મતલબ કે આધાર બેઝડ ઈ કેવાયસી ઈ સાઇન કરી અને પાન કાર્ડ જનરેટ કરે છે તો આ બંને જગ્યાએથી કાઢેલા આ પ્રમાણેના પાન કાર્ડમાં એને આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાની જરૂરિયાત રહેતી નથી કેમ કે જ્યારે એ વ્યક્તિ ઈ કેવાયસી કરે છે ત્યારે જ એ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ અને પછી જ જનરેટ થાય છે તો આ પ્રકારે ત્રણ પ્રકારના પાન કાર્ડ તમે કઢાવેલા હોય તો એ ત્રણે ત્રણ પ્રકારના જે પાન કાર્ડ આધાર બેઝડ ઓટીપીથી જનરેટ થયેલા હોય તો એવા પાન ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર રહેશે નહીં કેમ કે એ ઓલરેડી આધાર કાર્ડ સાથે લિંક થઈ અને પછી જ જનરેટ થયેલા હોય છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક શેર અવશ્ય કરશો